હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ રહેલું છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે લાભકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષનું નિર્માણ મહાદેવના આંસુઓથી થયું છે તેમ કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે જે રુદ્રાક્ષ પહેરે છે તેના પર હંમેશા મહાદેવજીની કૃપા રહે છે. તે ક્યારેય નકારાત્મક શક્તિઓથી પરેશાન નથી થતો. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. દરેક રુદ્રાક્ષનું પોતાનું અલગ મહત્વ છે. કહેવાય છે કે રુદ્રાક્ષ પહેરવાથી માણસનું મન સત્કર્મ તરફ આગળ વધે છે. તમને જણાવી દઈએ કે રુદ્રાક્ષનો ઉદ્ભવ ઇન્ડોનેશિયા, નેપાળ અને ભારત દેશના ઘણા વિસ્તારોમાં થાય છે, પરંતુ નેપાળના દ્વિમુખી રુદ્રાક્ષને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે વાત કરીએ દ્વિમુખી રુદ્રાક્ષ પહેરવાના લાભ અંગે. તો કહેવાય છે કે દ્વિમુખી રુદ્રાક્ષથી આત્મવિશ્વાસ વધે છે. તેની અસરના કારણે મનુષ્યના કાર્યો અને તેના શબ્દોમાં ગંભીરતા આવે છે અને તેઓ સરળતાથી પોતાનો પ્રભાવ પાડી શકે છે. દ્વિમુખી રુદ્રાક્ષ ચંદ્રદેવ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે આ રુદ્રાક્ષ પહેરવાથી મનને શાંત કરે છે અને ઠંડક પ્રદાન કરે છે. તેને પહેરવાથી આદર વધે છે. જે લોકોનું મન મોટે ભાગે વિચલિત થાય છે કે અત્યંત ગુસ્સો આવે છે, તેઓએ આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેમ માનવામાં આવે છે. શિવ મહાપુરાણ અનુસાર આ રુદ્રાક્ષ ધારણ કરવાથી બ્રહ્મ હત્યા તેમજ ગૌ હત્યા કરવા જેવા પાપોમાંથી મુક્તિ મળે છે તેમ કહેવાય છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, તેઓ આ રાશિના લોકોએ આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેમ કહેવાય છે. રુદ્રાક્ષની આ માળા પહેરવાથી પારિવારિક જીવન સુખી થાય છે તેમ માનવામાં આવે છે. જો તમે અજાણતા કોઈપણ પ્રકારનું પાપ કર્યું હોય તો રુદ્રાક્ષની માળા પહેરવાથી તમારા પાપ નષ્ટ થાય છે અને જીવન વધુ સારું બને છે તેમ કહેવાય છે. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઈટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.